કેમ છો બાળકો, મજામાં છો ને? દિવાળી પછી હવે આપણે આ પહેલીવાર વિડીયોની અંદર મળી રહ્યા છીએ. તો આપણે ચેપ્ટર નંબર 3 ધોરણ 3 ની અંદર પર્યાવરણમાં ચેપ્ટર નંબર 13 ભણી રહ્યા છીએ. આપણી લાગણીઓની ભાગીદારી, જેની અંદર એક સીમા નામની છોકરી હોય છે કે જે તેના દાદા દાદીમાં અને એમના રવિભાઈ સાથે વાતો કરવામાં એને ખૂબ ગમે છે. રવિભાઈ એ કોલેજની અંદર ભણાવે છે. રવિભાઈ એ અંધ વ્યક્તિ છે જે જેમના કામ તેઓ પોતે જ કરે છે, તેની વિશે આપણે ચર્ચા કરી હતી. ત્યારબાદ આપણે મેં તમને પ્રવૃત્તિ કરવાની કહી હતી કે આંખે પાટા બાંધીને ઘરની અંદર બધી અલગ અલગ વસ્તુઓને સ્પર્શ કરીને તે કઈ વસ્તુ છે તે જોવાની છે, અનુમાન લગાવવાની છે. મને આશા છે કે તમે ઘરે આ રમત રમ્યા હશો, મમ્મી પપ્પા સાથે પણ રમી શકો છો. ઘણીવાર તમે તમારા ભાઈ બહેન સાથે કે મિત્રો સાથે તમે આંધળી ખિસકોલી કે આંધળી પાટા બાંધીને રમો છો અને એકબીજાને શોધી કાઢો છો. તો તેવી રીતે આપણે આ રમત રમવાની હતી. ત્યારબાદ આપણે બ્રેઇન લિપિ એવો એક શબ્દ જોયો હતો કે જે બ્રેઇન લિપિ એટલે શું છે કે જે લોકો જોઈ શકતા નથી તેઓના માટે વાંચવાની ને લખવાની એક વિશેષ રીત છે, તે બ્રેઇન લિપિ છે. પરીક્ષામાં ખાલી જગ્યા પ્રશ્ન જવાબ દ્વારા પૂછાઈ શકે છે. તે જાડા પેપર ઉપર ઉપસેલા ટપકાઓની હારથી લખેલી હોય છે. અંધ વ્યક્તિઓને આ કામ લાગે છે. બ્રેઇન લિપિ ઉપસેલા ટપકાઓ પર આંગળી ફેરવીને વાંચવામાં મદદ આવે છે. આપણે આ બ્રેઇન લિપિ વિશે સમજણ મેળવી હતી. ત્યારબાદ એક પ્રવૃત્તિ પણ કરી હતી. હવે આપણે આગળ જોઈએ. ચાલો બ્રેઇન લિપિ વિશે જાણીએ. તમે જોયું કે રવિભાઈ વિશેષ પ્રકારના પુસ્તકો વાંચે છે. આ પુસ્તકો કેવી રીતે બને છે, આ પુસ્તકનો સૌ પ્રથમ વિચાર કોણે કર્યો, આપણે તેના વિશે જો મિત્રો, મેં તમને કહ્યું હતું ને કે બ્રેઇન લિપિનું પુસ્તક તો આ પ્રમાણે એના ટપકા ઉપસેલા આવે છે અને એ લોકો આંધળા વ્યક્તિ આની પર આ ઉપસેલા ટપકા પર પોતાની આંગળી ફેરવીને એને અક્ષરને વાંચી શકે છે. બોલવા ઉપરાંત અભિનય કે ઈશારા દ્વારા આપણે સંવાદ કરીએ છીએ. આપણે ગેમ રમીએ છીએ કે કોઈ અશબ્દ હોય એને બોલ્યા વગર સામેવાળી વ્યક્તિને આપણે સમજાવવાનું છે. વર્ગમાં બોલ્યા વગર વાત કરવાની પ્રવૃત્તિ આપણે કરીશું. લુઈસ બ્રેઇલના ફ્રાન્સના હતા. તમને આ પ્રશ્ન અથવા ખાલી જગ્યામાં ગયો કે લુઈસ બ્રેઇલ એ ક્યાંના હતા, તો કે ફ્રાન્સના હતા. તેઓ જ્યારે 3 વર્ષના હતા ત્યારે તે તેમના પિતાજીના ઓજાર સાથે રમત કરતા હતા. તમે પણ તમારા મમ્મી પપ્પાને કંઈ કામ ધંધે જતા હોય તો એના જે સાધનો હોય છે તેની સાથે તમે રમત કરો છો. એકાએક કોઈ અણીદાર સાધન તેમની આંખને વાગ્યું. તેમણે આંખો ગુમાવી. આપણી આંખને ખૂબ જ કાળજીપૂર્વક સાચવવી પડે, નહીં તો જો કોઈ સાધન કે કંઈ વાગી જાય તો આપણે આંખ ગુમાવવાનો વારો આવે છે. લુઈસ બ્રેઇલને ભણવામાં ખૂબ જ રસ હતો. દેખાતું ન હતું છતાંય તેઓ હાર ન માની. તેઓ વાંચવા અને લખવા માટે અલગ અલગ રીત વિચારવા લાગ્યા. તેઓને જણાયું કે સ્પર્શ અનુભવથી વાંચી શકાય છે, એટલે કે અડકીને વાંચી શકાય છે. આખરે તેઓને રસ્તો મળ્યો. વાંચવા લખવાની આ રીતને બ્રેઇલ લિપિ તરીકે ઓળખીએ છીએ. કેમ તેને બ્રેઇલ લિપિ કહે છે, કે તો કે લુઈસ બ્રેઇલે તેની શોધ કરી હતી એટલે એને કે બ્રેઇલ લિપિ તરીકે ઓળખવામાં આવે છે. આ પ્રકારની લિપિમાં જાડા કાગળ ઉપર ઉપસેલા ટપકાઓની હાર બનાવવામાં આવે છે. તેના પર આંગળી ફેરવી વાંચી શકાય છે. આ લિપિ 6 ટપકાઓ પર આધારિત છે. બ્રેઇન લિપિ હાલના સમય માટે ઘણા ફેરફાર થઈ રહ્યા છે. આનાથી વાંચવું અને લખવું સરળ બનશે. બ્રેઇલ હવે કોમ્પ્યુટરની મદદથી પણ લખી શકાય છે, એટલે કે આંધળા વ્યક્તિને જો વાંચવું લખવું હોય તો બ્રેઇલ લિપિનો ઉપયોગ કરવામાં આવે છે. કે તે કેવી હોય છે, તે આ પ્રમાણે હોય છે કે 1 2 3 4 6 ટપકાથી અક્ષર બને છે અને તે અક્ષર ઉપસેલો હોય છે, એટલે કે આંધળા વ્યક્તિ એના સ્પર્શ કરીને તેને વાંચી શકે છે. તો આપણે આપણી લાગણીઓની ભાગીદારીમાં આપણે અંધ વ્યક્તિ વિશે અને બ્રેઇલ લિપિ વિશેની સમજ મેળવી. હવે તેના આપણે પ્રશ્નના જવાબ અને ખાલી જગ્યાઓ જોઈએ.
જો મિત્રો, હવે આપણે મેં તમને અગાઉ નોટબુકની અંદર લખવા માટે એક પ્રશ્નના જવાબને એવું આપ્યું હતું, પરંતુ સાથે સાથે સ્વાધ્યાય પોથી પણ પૂરવાની છે. તો ચેપ્ટર નંબર 13 આપણી લાગણીઓની ભાગીદારી, એમાં આપણે વિકલ્પો વાળું છે. તો પહેલો પ્રશ્ન છે, સીમાના પિતા દાદી માટે ઊંચા અવાજે શાનું વાંચન કરતા હતા? તો આપણે ચોપડીમાં શરૂઆતમાં જોયું કે દાદીમાને થોડું ઓછું સંભળાતું હતું, એટલે એમની સાથે થોડા ઊંચા અવાજે વાત કરવી પડતી હતી. તો એના જે સીમાના પિતા છે, એ તેને શાનું વાંચન કરીને દાદીને શું વાંચવાનું ગમતું હતું? તો એમને સમાચાર પત્ર. તો એ સામાં છે ક, તો અહીંયા બોક્સમાં આપણે લખીશું ક. રવિભાઈ ચાલવા માટે શાનો ઉપયોગ કરે છે? રવિભાઈ વિશે મેં તમને આ ઘણી બધી આપણે પાઠની અંદર ચર્ચા કરી. તો રવિભાઈ એ કેવા વ્યક્તિ હતા? તો એ અંધ વ્યક્તિ હતા. અંધ વ્યક્તિને ચાલવા માટે શાનો ઉપયોગ કરવામાં આવે છે? તો તેઓ હોકી સ્ટિકનો ઉપયોગ કરે? તો કે ના. સફેદ લાકડીનો ઉપયોગ કરે, વાંસની લાકડીનો ઉપયોગ કરે, કે વળાંકવાળા દડાનો ઉપયોગ કરે? તો રવિભાઈ અંધ વ્યક્તિ હતા. તો આપણે જોયેલું છે કે અંધ વ્યક્તિ હોય એ સફેદ લાકડી અવાજ આવે એ પ્રમાણેની અંદર હોય છે, એની ઉપયોગ કરે છે. તો અહીંયા લખીશું આપણે બ. ત્યારબાદ છે ત્રીજો પ્રશ્ન, જે વ્યક્તિઓ જોઈ શકતા નથી તેમના વાંચન માટે કઈ લિપિ વપરાય છે? તો આપણે પાઠની અંદર જોયું કે બ્રાહ્મી લિપિ, હિન્દી લિપિ, લોકલિપિ કે બ્રેલ લિપિ. તો જવાબ છે ડ. તો અહીંયા લખીશું ડ. તમારે ચોપડીની અંદર તમારી સધ્યપોથીની અંદર પૂરવાનું છે. બ્રેઇલ લિપિ કેટલા બિંદુઓ પર આધારિત છે? મેં તમને હમણાં જ અગાઉ પાઠ શીખવ્યો ત્યારે અંદર આપણે ગણ્યા હતા, 6, 4, 5, 3. તો કેટલા છે? 6 બિંદુઓ ઉપર આધારિત છે, ટપકાઓ ઉપર આધારિત છે. બ્રેઇલ લિપિ વાંચવા શાનો ઉપયોગ થાય છે? તો બ્રેઇલ લિપિ એ ઉપસેલો ભાગ છે અને અંધ વ્યક્તિઓને વાંચવા માટેનો છે. તો અંધ વ્યક્તિઓ એના સ્પર્શ દ્વારા વાંચે છે, એટલે કે આંગળીઓથી સ્પર્શ કરીને વાંચે છે. કાન, આંખ, આંગળી કે ચશ્મા. હવે કાન, આંખ, આંખ હોય તો વ્યક્તિ તો વાંચી શકે છે, તો એને શાના વડે ઉપયોગ થાય છે? તો આંગળી વડે ઉપયોગ થાય છે. બ્રેઇલ લિપિ વાંચવી હોય તો એને આપણે સ્પર્શ કરવો પડે, યોગ્ય શબ્દ વડે ખાલી જગ્યા પર. બ્રેઇલ લિપિ ખાલી જગ્યા પર આધારિત છે. તો મેં તમને અગાઉ પાઠની અંદર સમજાવ્યા કે બ્રેઇલ લિપિની અંદર ટપકા આવે છે અને તે ઉપસેલા ટપકા હોય છે, એટલે કે અન્ય વ્યક્તિ તેને આંગળીને સ્પર્શ વડે તે ટપકાને વાંચી શકે છે. તો એ ટપકાઓ છે એ કેટલા ટપકાઓ છે? આપણે ચોપડીની અંદર જોયું કે 6 ટપકાઓ પર આધારિત છે. અહીંયા આવશે 6 ટપકા. જો બ્રેઇલ લિપિ 6 ટપકા પર આધારિત છે. બ્રેઇલ લિપિના સર્જક ખાલી જગ્યા હતા, હમણાં જ મેં તમને અંદર ચોપડીની અંદર બતાવ્યું. તો કોણ હતું? લુઈસ બ્રેઇલ. ક્યાંના હતા તે? ફ્રાન્સના હતા. લુઈસ બ્રેઇલ, એના સર્જક કોણ હતા? લુઈસ બ્રેઇલ, કે જે નાના હતા ત્યારે એમના પપ્પાના ઓજારો સાથે રમતા હતા અને એમને અણી, કોઈ ઓજારની અણી આંખમાં વાગી ગઈ અને તે અંધ થયા અને તેમણે બ્રેઇલ લિપિની શોધ કરી. સીમા ખાલી જગ્યાની ટીમમાં પસંદ થયેલી, તો સીમા છે ને ફૂટબોલની ટીમની અંદર પસંદ થઈ હતી અને રવિભાઈ સાથે પણ તેમણે ચર્ચા કરી હતી કે હું ફૂટબોલની ટીમની અંદર સિલેક્ટ થઈ છું, એટલે કે પસંદ થઈ છું. તો અહીંયા આપણે લખીશું ફૂટબોલ. ખાલી જગ્યા લિપિ ઉપસેલા બિંદુઓ પર આંગળી ફેરવીને વાંચવામાં આવે છે. કઈ લિપિ વાંચવામાં આવે છે? બ્રેઇલ લિપિ. આપણે પાઠની અંદર જે શીખ્યા તે લિપિ, લિપિ લખેલું છે, એટલે કે બ્રેઇલ લિપિ ઉપસેલા બિંદુઓથી વાંચે. બ્રેઇલ લિપિ હવે ખાલી જગ્યાની મદદથી પણ લખી શકાય છે. તો પાઠના છેલ્લી લીટી છે કે કમ્પ્યુટરની મદદથી પણ લખી શકાય છે. ત્યારબાદ ખરા ખોટા છે. જો મિત્રો તમે પાઠની અંદર બરાબર ધ્યાન આપ્યું હશે તો તમને ખરા ખોટા તરત જ આવડી જશે. સીમાના દાદી ઓછું સાંભળે છે તેથી સમાચાર પત્ર મોઢેથી સંભળાવવું પડે છે. તો એ વાત છે, એ સાચું છે. રવિભાઈ શાળામાં બાળકોને ભણાવે છે,
રવિભાઈ શાળામાં નહોતા ભણાવતા, રવિભાઈ કોલેજના વિદ્યાર્થીઓને ભણાવતા હતા. એટલે આ વાક્ય ખોટું છે. પ્રજ્ઞાચક્ષુ વ્યક્તિ સામેવાળા માણસને જોઈને તરત જ ઓળખી જાય છે. હવે પ્રજ્ઞાચક્ષુ એટલે કે અંધ વ્યક્તિ, તો એ સામેવાળી વ્યક્તિને જોઈને ઓળખે તો કે ના, એટલે ખોટું છે. બ્રેઇલ લિપિને વાંચવા માટે આંગળીઓનો ઉપયોગ થાય છે, તો એ સાચું છે. આપણે સ્પર્શ દ્વારા બધી જ વસ્તુઓને ઓળખી શકીએ છીએ. તો મિત્રો, આપણે સ્પર્શ દ્વારા બધી જ વસ્તુઓને નથી ઓળખી શકતા, અમુક અમુક વસ્તુઓને ઓળખી શકીએ છીએ. અંધ વ્યક્તિ સ્પર્શ દ્વારા બધી જ વસ્તુઓને ઓળખી શકીએ છીએ. આપણે પણ ઘણી બધી મોટી વસ્તુઓ સ્પર્શ દ્વારા ઓળખી શકીએ છીએ, તો એ સાચું છે. પ્રજ્ઞાચક્ષુ વિદ્યાર્થીઓને ભણવાની સ્પેશિયલ શાળા હોય છે, તો હા, અંધ વ્યક્તિઓને ભણવા માટેની સ્પેશિયલ શાળા હોય છે. ઘરડા માણસને લાકડી પગ તરીકે ઉપયોગી થાય છે. તમે તમારા દાદા દાદી કે તમારી આજુબાજુમાં રહેતા કોઈ ઘરડા વ્યક્તિને જોયું હશે, તો એ લાકડીના ટેકે ચાલે છે, તો એમને પગ તરીકે ઉપયોગ થાય છે. હવે આગળ જોઈએ. હવે ચોથો પ્રશ્ન છે જોડકા જોડ. મિત્રો, મેં તમને વિડીયોની અંદર ચાર પ્રશ્ન શીખવું છું, તો તમારે ફક્ત ચાર જ પ્રશ્નોની અંદર એને પૂરવાનું રહેશે. બ્રેઇલ લિપિ, તો બ્રેઇલ લિપિ એ કોની છે? તો કે અંધ વ્યક્તિઓ વાંચવા માટેની છે. અંધ વ્યક્તિને આપણે પ્રજ્ઞાચક્ષુ પણ કહીએ. તો પ્રજ્ઞા કોલેજમાં ભણાવે છે, ફૂટબોલ રમે છે. પ્રજ્ઞાચક્ષુને વાંચવાની લિપિ, દાદી સમાચાર સંભળાવે છે, રવિભાઈ સાંભળીને શીખે છે. તો શું આવશે? ત્રણ નંબર. તો અહીં આપણે લખીશું ત્રણ નંબર. ટેપ રેકોર્ડર, એમાં શું થાય છે? રવિભાઈના જે વિદ્યાર્થીઓ છે એ બુક્સ લઈ જતા હતા, એને રેકોર્ડ કરીને રવિભાઈને આપતા હતા, અને રવિભાઈ સાંભળીને તે શીખતા હતા. એટલે આવશે પાંચ નંબર. રવિભાઈ, તો રવિભાઈ શું કરે છે? તેઓ અંધ વ્યક્તિ છે, પણ તેઓ કોલેજમાં વિદ્યાર્થીઓને ભણાવે છે. પાઠ બરાબર સમજ્યા હશો તો આપણને ક્રમ બાય ક્રમ આવી જાય. અને સીમા, તો સીમા શું કરતી હતી? તો આમાં હવે એક, ત્રણ, પાંચ અને એક આવી ગયો. હવે બે અને ચાર બાકી રહ્યું. તો ફૂટબોલ રમે છે, દાદી સમાચાર સાંભળે છે. તો સીમા તો શું કરે છે? ફૂટબોલ રમે છે. હવે બાળમિત્રો, તમારે ખાલી જગ્યા જોડકા એ બધું તમારે સદ્ય પોથીમાં પૂરવાનું રહેશે. હવે પછીના પ્રશ્ન જવાબને એ બધું આપણે અગાઉના વિડીયોની અંદર જોઈશું. થેન્ક યુ.